And welcome to online lecture. Our next example is limit extending to a x cos x minus log 1 plus x divided by x square. એટલે કે અહીં extending to a નહીં 0 આવશે, printing mistake છે. Limit extending to 0 and that function. હવે x ની જગ્યાએ તમે 0 પુટ કરો તો અંશ શું થાય? x into cos 0, cos 0 1 અને x ની જગ્યાએ 0 પુટ કરો તો 1 into 0 is 0 minus log 1 plus x. x ની જગ્યાએ 0 પુટ કરો તો 1 પ્લસ 0 ઇઝ 1 એન્ડ લોગ 1 ઇઝ 0 ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 એટલે 0, 0 માઇનસ 0 એટલે આ કેવું ફોર્મ થયું? ઇનડિટરમિનેટ ફોર્મ, 0 બાય 0 ફોર્મ. હવે એલ હોસ્પિટલ રૂલ લગાડી, કેમ કે 0 બાય 0 ફોર્મ હોય, ફંક્શન કન્ટિન્યુઅસ છે, એફ અને જી ડેરિવેટિવ પણ મળે છે એનું, એટલા માટે 0 બાય 0 ફોર્મ છે તો એલ હોસ્પિટલ રૂલ યુઝ કરી શકી. શું છે એલ હોસ્પિટલ રૂલ? અંશમાં એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરો અને છેદમાં પણ એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરો. અંશમાં એક્સ સાપેક્ષે ડેરિવેટિવ કરીએ એટલે અંશમાં શું છે? એક્સ કોસ એક્સ માઇનસ લોગ 1 પ્લસ એક્સ. અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ લાગે, એક્સનું થાય 1 કોસ એમ નમ માઇનસ એક્સ એમ નમ, કોસનું થાય માઇનસ સાઇન એક્સ, માઇનસ લોગ 1 પ્લસ એક્સનું શું થાય? 1 અપોન 1 પ્લસ એક્સ, અને 1 પ્લસ એક્સનું થશે 1 ડિવાઈડ બાય એક્સ સ્ક્વેરનું થાય 2x. એટલે અંશમાં એક ફંક્શન તરીકે ડેરિવેટિવ કરો અને છેદમાં એક્સ સ્ક્વેર છે તો એનું ડેરિવેટિવ થાય 2x. તો અહીં મળી ગયું કોસ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ ડિવાઈડ બાય 2x. ફરી પાછું એક્સટેન્ડિંગ ટુ 0 પુટ કરો તો અંશમાં શું થશે? 1 માઇનસ એક્સ સાઇન એક્સ, એટલે એની વેલ્યુ 0, સાઇન 0 0, એક્સની જગ્યાએ 0 એટલે 0, 1 ડિવાઈડ બાય 1 પ્લસ 0 એટલે એની વેલ્યુ થાય 1. સો 1 માઇનસ પ્લસ 1 માઇનસ 1 કેન્સલ એટલે 0 થયું અંશમાં, અને ડિવાઈડ બાય 2x છે એ પણ 0 થયું. તો ફરી પાછું 0 બાય 0 ફોર્મ. તો ફરી પાછું ડેરિવેટિવ કરો અંશમાં અને છેદમાં. તો અંશમાં શું છે? કોસનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન એક્સ, અને આનું મલ્ટિપ્લિકેશન રૂલથી થશે માઇનસ એક્સ સાઇન એક્સનું, એક્સનું થાય 1 સાઇન એક્સ એમ નમ પ્લસ એક્સ એમ નમ, સાઇનનું ડેરિવેટિવ થાય કોસ એક્સ, માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સનું શું થાય? માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, આગળ માઇનસ છે જ ને આ માઇનસ થઈ ગયા પ્લસ, ડિવાઈડ બાય 2x નું શું થાય? 2. યાદ રાખજો અહીં મલ્ટિપ્લિકેશન રૂલ લગાડવાનો નથી ડેરિવેટિવનું, અંશનું પણ અલગથી થશે અને છેદનું પણ અલગથી થશે. કેની સાપેક્ષે? એક્સની સાપેક્ષે, જેની લિમિટ ફાઇન્ડ કરવાની હોય, જેનું ફંક્શન હોય એની સાપેક્ષે. તો માઇનસ સાઇન એક્સ, આ માઇનસ મલ્ટીપ્લાય કરી તો માઇનસ સાઇન એક્સ એટલે કે માઇનસ 2 સાઇન એક્સ થશે, માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય 2. હવે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 મૂકીએ એટલે આ વેલ્યુ થાય 0, આ વેલ્યુ પણ થશે 0 કેમ કે એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે, અને આ વેલ્યુ થશે 1. તો અંશનો આન્સર 1 આવ્યો, ડિવાઈડમાં 2 છે જ તો 1 અપોન 2 ઇઝ આન્સર. કેનો આન્સર મળ્યો? એક્સટેન્ડિંગ ટુ 0 એક્સ કોસ એક્સ માઇનસ લોગ 1 પ્લસ એક્સ ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર, એની લિમિટ ફાઇન્ડ કરી એક્સટેન્ડિંગ ટુ 0 પાસે તો 1 અપોન 2 આન્સર આવ્યો. સેકન્ડ એક્ઝામ્પલ, લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ લોગ એક્સ માઇનસ એ ડિવાઈડ બાય લોગ લોગ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એ. હવે એક્સની જગ્યાએ એ પુટ કરી તો અંશ શું થાય? લોગ એ માઇનસ એ 0, એટલે આ કેની તરફ જાય? લોગ 0 એટલે અનડિફાઇન્ડ વેલ્યુ, ઇમ્ફાઇનાઇટ, ડિવાઈડ બાય લોગ એક્સની જગ્યાએ એ પુટ કરો એટલે શું આવશે? લોગ ઈ રેસ ટુ એ માઇનસ ઈ રેસ ટુ એ, એટલે આ થશે 0, આ પણ અનડિફાઇન્ડ વેલ્યુ એટલે ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મળ્યું. તો વળી પાછું એલ હોસ્પિટલ રૂલ લગાડી શકાય, ઉપર ડેરિવેટિવ કરો એક્સની સાપેક્ષે, ફંક્શન શેનું છે? એક્સનું. તો એક્સની સાપેક્ષે ઉપરનું ડેરિવેટિવ કરો, એને તમારે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાનું, વેલ્યુ એને. તો ઉપરનું ડેરિવેટિવ કરો, લોગનું થાય 1 અપોન એક્સ માઇનસ એ, એક્સ માઇનસ એનું થાય 1 ડિવાઈડ બાય 1 અપોન ઈ રેસ ટુ એ, સોરી એક્સ માઇનસ ઈ રેસ ટુ એ, હજી અંદરનું બાકી ઈ રેસ ટુ એક્સનું થાય ઈ રેસ ટુ એક્સ.
सीम्प्लिफाई करी एटले छेदनो छेद जशे अंशमां एटले आवशे ई रेस टू एक्स माइनस ई रेस टू ए डिवाइड बाय ई रेस टू एक्स इंटू एक्स माइनस ए। હવે x ની જગ્યાએ a પુટ કરો તો શું મળશે, x ની જગ્યાએ a પુટ કરો એટલે અંશમાં મળશે e રેસ ટુ a માઇનસ e રેસ ટુ a એટલે 0, છેદમાં અહીંયા a માઇનસ a આવી જશે, x ની જગ્યાએ a પુટ કરી તો a માઇનસ a એટલે 0, તો 0 બાય 0 ફોર્મ મળ્યું। ફરી પાછું એલ હોસ્પિટલ રૂલ લગાડો એટલે કે x ની સાપેક્ષે ડેરિવેટિવ કરો તો e રેસ ટુ x નું થાય e રેસ ટુ x, e રેસ ટુ a કોન્સ્ટન્ટ છે કેમ કે આપણે ડેરિવેટિવ કરી છે x ની સાપેક્ષે, તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય 0, તો માઇનસ 0 ડિવાઈડ બાય ઈ રેસ ટુ એક્સ, અહીં મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ ડેરિવેટિવ થાય અને એક્સ માઇનસ એ એમનો પ્લસ ઈ રેસ ટુ એક્સ એમનો એક્સ માઇનસ એનું ડેરિવેટિવ થાય 1। હવે એક્સની જગ્યાએ એ પુટ કરો એટલે અંશમાં શું આવશે ઈ રેસ ટુ એ ડિવાઈડ બાય છેદમાં શું આવશે, એક્સની જગ્યાએ એ પુટ કરો એટલે આ ટર્મ 0 થઈ જાય કેમ કે એક્સ માઇનસ એ છે, એ માઇનસ એ વાળી ટર્મ આવે આમાં, અને પ્લસ ઈ રેસ ટુ એ આના પરથી મળશે ઈ રેસ ટુ એ, તો ઈ રેસ ટુ એ ઈ રેસ ટુ એ કેન્સલ, આન્સર આવશે 1। એવી જ રીતે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ લોગ એક્સ સ્વેર ડિવાઈડ બાય કોટ એક્સ સ્વેર, એક્સની જગ્યાએ 0 પુટ કરું એટલે લોગ 0 શું થાય અનડિફાઇન્ડ ઇન્ફાઇનાઇટ, અને કોટ 0 એ પણ ઇન્ફાઇનાઇટ થાય કેમ કે ટેન 0 શું થાય 0, એટલે માટે કોટ 0 શું થશે ઇન્ફાઇનાઇટ, તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ મળ્યું। ડેરિવેટિવ કરો અંશમાં છેદમાં અલગ અલગ કોની સાપેક્ષે, એક્સની સાપેક્ષે, તો લોગ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય 1/x² હજી એક્સ સ્ક્વેરનું બાકી એનું થશે 2x, તો અહીં એક્સ એક્સ કેન્સલ થાય તો 2/x અંશમાં મળ્યું, હજી કોટ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય માઇનસ કોસ એક્સ સ્ક્વેર, અને એંગલ છે એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર રહેશે, અને એક્સ સ્ક્વેરનું હજી બાકી એનું થશે 2x, સો ટોટલ ડેરિવેટિવ માઇનસ કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એંગલ છે એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x। સિમ્પ્લિફાય કરી તો શું મળશે, આ 2x આ 2x કેન્સલ, માઇનસ 1/x² કોસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર, કોસ એક્સ સ્ક્વેરને એ રીતે લખી શકાય 1/sin² એક્સ સ્ક્વેર, જે છેદનો છેદ જશે અંશમાં, તો માઇનસ સાઇન એક્સ સ્ક્વેર, સાઇન સ્ક્વેર આવશે કેમ કે કોસ એક્સ સ્ક્વેર છે એટલા માટે, સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર, હવે એક્સટેન્ડિંગ ટુ 0 મૂકો એટલે 0/0 ફોર્મ થયું। ફરી પાછું ડેરિવેટિવ કરો એક્સની સાપેક્ષે, સાઇનનું ડેરિવેટિવ શું થશે સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર, એનું ડેરિવેટિવ થશે 2sin x, એક્સની જગ્યાએ શું છે એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર, હજી એક્સ સ્ક્વેરનું બાકી 2x ડિવાઈડ બાય છેદમાં 2x તો આવશે જ, હવે 2x કેન્સલ થશે, એક્સ ટેન્ડિંગ ટુ 0 મૂકો એટલે અહીંયા થશે 0sin 0 0, તો આન્સર આવશે 0, એટલે કે અહીંયા મિસ્ટેક છે, ક્યાં મિસ્ટેક કરી, કેમ કે કોસ એક્સ સ્ક્વેર છે ને અહીંયા સાઇન એટલે લખ્યું એટલા માટે અહીંયા આવશે સાઇન સ્ક્વેર, ધેટ ઇઝ મિસ્ટેક, તો આન્સર શું આવશે 0। એ જ રીતે આ જાતે ટ્રાય કરી શકો, લિમિટ એક્સટેન્ડિંગ ટુ π/2 1-sin x ઇન્ટુ 10x, આ કેવું ફોર્મ થશે એ પહેલાં ચેક કરી, તો એક્સટેન્ડિંગ ટુ π/2 પુટ કરવાનું છે, એક્સટેન્ડિંગ ટુ π/2, સો 1-sin x સાઇન π/2 એટલે કે 1 1-1 0, સો 0 × 10π/2 એટલે ઇન્ફાઇનાઇટ, તો 0 × ઇન્ફાઇનાઇટ ફોર્મ થયું, અને કન્વર્ટ કેમાં કરવાનું 0/0 કે ઇન્ફાઇનાઇટમાં કન્વર્ટ કરવાનું, સો એક્સટેન્ડિંગ ટુ π/2 1-sin x ઇન્ટુ 10x ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સટેન્ડિંગ ટુ π/2 1-sin x એઝ ઇટ ઇઝ રાખી, અને કેમ કે એની વેલ્યુ 0 જ થાય છે, હવે 10x ની જગ્યાએ લખી શકી 1/cot x જે છેદમાં વહી જાય, તો કોટ π/2 શું થાય 0, કેમ કે 10π/2 ઇન્ફાઇનાઇટ થતું હોય તો કોટ π/2 શું થાય 0, તો 0/0 ફોર્મ થઈ ગયું, 1-sin x એટલે આ પણ 0 અને કોટ π/2 એ પણ 0, તો 0/0 ફોર્મ થયું, તો એલ હોસ્પિટલ રૂલ લગાડી શકી, તો આનું ડેરિવેટિવ શું થાય 1-sin x, 1 નું થાય 0
અને માઇનસ સાઇનનું થાય માઇનસ કોસ એક્સ, અને કોટ એક્સનું ડેરિવેટિવ શું થાય માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. હવે માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ સ્ક્વેર અંશમાં લખી તો સાઇન સ્ક્વેર એક્સ, હવે પાઈ બાય ટુ ફૂટ કરી તો કોટ પાઈ બાય ટુ ઝીરો અને સાઇન સ્ક્વેર પાઈ બાય ટુ એ થાય વન, એટલે ઝીરો ઇન્ટુ વન ઇઝ ઝીરો. તો ફાઇનલ આન્સર શું આવ્યું? ઝીરો. એવી જ રીતે આ હોમવર્કમાં ટ્રાય કરજો એક્ઝામ્પલ નંબર ફાઇવ. લિમિટ એક્સટેન્ડિંગ ટુ ઝીરો કોટ સ્ક્વેર એક્સ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, એટલે પહેલાં ઝીરો બાય ઝીરો ફોર્મમાં કન્વર્ટ કરજો કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં કરો કન્વર્ટ કરો, બોથ આર સેમ. પછી એલ હોસ્પિટલ રૂલ લગાડો, ત્યારબાદ ઉપર નીચે ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, કેમ કે વેરિયેબલ અહીંયા એક્સ છે. અને પછી જ્યાં સુધી લિમિટ એક્ઝિસ્ટ ન થાય, એટલે કે ફાઇનાઇટ લિમિટ ન મળે, ત્યાં સુધી ડેરિવેટિવ કરતા રહ્યું.